तो માળિયા અને અમદાવાદ હાઈવે પર માલવણ નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો તો ખ્યાણા પાસે પૂર ઝડપે આવી રહેલી ઇનોવા કાર ડિવાઈડરમાં ઘૂસી જતા બે વિવાહીના મોત થયા હતા જ્યારે ઇનોવા ગાડીમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે અમદાવાદ સેલ્બી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તો મહત્વનું છે કે કલોલનો પટેલ પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઈને કલોલ જઈ રહ્યો હતો એ દરમિયાન અકસ્માત સર્જાતા લગ્નનો આનંદ માતમમાં ફેલાયો હતો તો ગત રાત્રિના પોણા બાર વાગ્યાના સુમારે પટેલ સમાજનો પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઈને કલોલ જઈ રહ્યો હતો ત્યારે માલવણ હાઈવે પરના અખિયાણા ગામ પાસે આવેલી શિવશક્તિ હોટલ નજીક ઓવરબ્રિજ પાસે રાત્રિના અંધારામાં પૂર ઝડપે આવી રહેલી ઇનોવા કારના ચાલકે વિનોદ દેવજીભાઈ પટેલ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બેકાબુ બનેલી કાર ડિવાઈડરને ટક્કર મારી રોડની બીજી સાઈડ આવી જતા ગાડીનો કુચ્છો બોલી ગયો હતો આ અકસ્માતની ઘટનામાં ગાડીમાં સવાર વરરાજાના દાદા અને વરરાજાના નાના એટલે કે બંને વિવાહીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે ગાડીમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સની વાનમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલે લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સેલ્બી હોસ્પિટલમાં લઈ જવામાં આ ઘટનાની જાણ થતા બજાણા પોલીસ મથકના સ્ટાફે તાકીદે ઘટના સ્થળે દોડી જઈને વિવાહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા ત્યારે સામાન્ય રીતે હાઈવે પર સર્જાતા ગમખ્વાર અકસ્માતનો સૌથી વધુ ભોગ ગાડીઓ ચાલકનો જ બનતો હોય છે ત્યારે માલવણ હાઈવે પરના ઇનોવા કારના સર્જાયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર બે વિવાહીના કમકમાટીએ ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે ગાડીમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જોકે અકસ્માતમાં નંદાસણ ગામના ડ્રાઈવર વિનોદ દેવજીભાઈ પટેલનો આ બાદ બચાવ થયો હતો બ્યુરો રિપોર્ટ લાઈવ 24 ન્યૂઝ